दो नर नघाते थे, धृतराष्ट्र विदुर सुख पाते थे, गत छोड़ खड़े प्रमुदित निर्भय दोनों पुकारते थे। जय 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 द्वारिकाधीश की जय। पार्थ व्यास छे એટલે વ્યાસ બેઠા એટલે વ્યાસપીઠ થઈ ગઈ આજે, અને વ્યાસપીઠ ઉપરથી શૌર્ય રસની વાત થતી હોય ત્યારે કૃષ્ણનો આવે એવું બને નહીં બાપુ, બને નો બને। એટલે આજે મારે જે વાત મૂકવી છે કે ભગવાન કૃષ્ણ એક દૂત તરીકે જ્યારે જાય છે દુર્યોધનના મહેલમાં ત્યારની વાત છે। દુર્યોધન ખૂબ બોલે છે, ખૂબ એની વાતો કરે છે, ખૂબ કહે છે કે ભાઈ ગોવાળ છે, આમ છે, તેમ છે, અને એનો સમય પૂરો થાય છે ને કૃષ્ણનો સમય શરૂ થાય ત્યારે કૃષ્ણ શું કહે છે બાપુ કે આજ તક મેને તેરી હર ગલતી કોઈ એ સોચ કે માફ કિયા કે તું ભી બચ્ચા અબોધ નાદાન ઓર મૂર્ખ હૈ, લેકિન આજ તુને યે સાબિત કર દિયા કે તું બચ્ચા નહીં બલ્કે કૃતજ્ઞ દુરાચારી ઓર દંભી મનુષ્ય હૈ જો સત્તા કે મત મેં યે ભી ભૂલ ગયા કે તુજે મનુષ્ય બનાયા કિસને, તુને મુજે નહીં જાના, મુજે નહીં પહેચાના, આજ અપની આંખે ખોલ ઓર જાન કે મેં કોન હું, मैं वो हूं जिसके प्यार से पूरा संसार तरसता है, मैं वो हूं जिसके क्रोध से समग्र ब्रह्मांड कांपता है, मैं जन्म हूं, मैं ही हूं, मृत्यु में अनादि हूं, इसलिए मैं था, मैं हूं और सदैव रहूंगा, लेकिन याद रख दुर्योधन मैं हमेशा तेरे काल का मूल रहूंगा। अने जारे दुर्योधन पोतानु दुर्साहस करी ने भगवान कृष्ण ने बांधवा जाए छे त्यारे आ कृष्ण की चेतावनी लखाई छे। दीपक भाई मारी वात आजे मुकवी छे, आजे जारे आवो घरनो डायरो बैठो छे त्यारे ઈ પોતાની સાંકળ લઈ અને ભગવાન કૃષ્ણને બંધવા બાંધવા જાય છે, અને ત્યારે ઈ શ્યામવર્ણ, શ્યામવર્ણ કૃષ્ણ માટે પરફેક્ટ શબ્દ મૂકવામાં આવ્યો છે કે ઈ આવરણી કાયાવાળો, આપણે તો કોઈ કલ્પી ન હોય કે ભાઈ કૃષ્ણનું એવું મોટું વિશાળ સ્વરૂપ કેવું હશે, પણ ત્યારના ઋષિ મુનિઓ, ત્યારના વેદો, ઉપવેદો, ઉપનિષદો બધા એમ કહે છે કે ત્યારે ઈ કાળિયો ઠાકર છે ને મારા ભાઈ, ઈ કેવો લાગતો હતો કે માધવ કી વહ મુદ્રા માનો મહાકાલ સે મિલતી થી, ઉસકી ઉસ મુદ્રા સે જેસે પૂરી પૃથ્વી હિલતી થી। ઈ વાકડિયા વાળ વાળો કાનવડો છે ને સાહેબ, એને જાણે આજે જટાજૂટ મહાકાલ નું રૂપ લઈ અને આ પૃથ્વી ઉપર તાંડવ કરવા નીકળ્યો હોય કે જટાટ વિગલ જલ પ્રવાહ પાવી તત્સલે ગલે વલંબ લંબી તંભુજંગ તુંગ માલિકામ ડમક 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 નિનાદ વહ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનો તુન શિવ શિવ, એવો લાગે છે સાહેબ કાનુડો। અને અહીંથી અહીંના કવિની જે કલમ ઉપડે છે કે વર્ષો તક વન મેં ઘૂમ ઘૂમ બાધા વિઘ્નો કો ચૂમ ચૂમ સહ ધૂપ ઘામ પાણી પથ્થર પાંડવ આયે કુછ ઓર નિખર સૌભાગ્યન સબ દિન સોતા હૈ દેખે આગે ક્યા હોતા હૈ मैत्री की राह बताने को सबको सुमार्ग पे लाने को दुर्योधन को समझाने को भीषण विध्वंस बचाने को भगवान हस्तिनापुर आए पांडव का संदेशा लाए दो न्याय अगर तो आधा दो इसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 ग्राम रखो अपनी धरती तमाम हम वही खुशी से खाएंगे परिजन पे सीना उठाएंगे। हे दुर्योधन खाली 5 ग्राम दे दे मारा बाप આ યુદ્ધ મારે નથી કરવા ફૂલતા હૈ મુજમે સંઘાર ઝૂલતા હૈ મુજમે ઉદ્યાચલ મેરા દીપ્ત ભાલ ભૂમંડલ વક્ષ સ્થલ વિશાલ ભુજ પરિધિ બંધ કો ઘેરે હૈ મેં નાક મેરુ પગ મેરે હૈ દીપ્તે જો ગ્રહ નક્ષત્ર નિકર સબ હૈ મેરે મુખ કે અંદર દ્રિગ હો તો દૃશ્ય કાંડ દેખ મુજમે સારા બ્રહ્માંડ દેખ ચર અચર જીવ જગ ક્ષર અક્ષર નશ્વર મનુષ્ય સુરજાતિ અમર શત કોટી સૂર્ય શત કોટી ચંદ્ર શત કોટી સિંધુ સરિત મંદ્ર શત કોટી વિષ્ણુ બ્રહ્મા મહેશ શત કોટિ જિષ્ણુ જલપતિ ધનેશ શત કોટિ રુદ્ર શત કોટિ કાલ શત કોટિ દંડ ધર લોકપાલ જંજીર બઢાકર સાધીને હા હા દુર્યોધન બાંધીને ભૂલોક અતલ પાતાલ દેખ ગત ઓર અનાગત કાલ દેખ યે દેખ જગત કા આદિ સૃજન યહ દેખ મહાભારત કારણ મૃતકો સે પટી હુઈ ભૂ હૈ પહેચાન નિસમે કહાં તું હૈ।